એક તરફ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વિવિધ રાજકીય પાર્ટીઓને ખાસ કરીને મોટી મોટી કંપનીઓ ડોનેશન આપતી હોય છે ત્યારે અમદાવાદમાં એનસીપીના નામે બેંક ખાતું ખોલાવી ડોનેશન માંગવાનું કૌભાંડ ઝડપાયું છે. સોશિયલ મીડિયા પર બેંક ડિટેલ મૂકી હતી અને ડોનેશન કરનારને પાર્ટીની બનાવટી રસીદ પણ અપાતી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે એનસીપીના નામે બંધન બેંકમાં અકાઉન્ટ ખોલાવીને તેની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી પાર્ટીના નામે ડોનેશન લેવાનું કૌભાંડ પકડાયું હતું. આ વાત ધ્યાન પર આવતા એનસીપીના ખજાનચીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એનસીપીના નામે બેંકમાં અકાઉન્ટ ખોલાવનાર તેમજ સોશિયલ મીડિયા પર તેનો પ્રચાર કરી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તો બોડકદેવની અતિથિ હોટેલની ગલીમાં આવેલા કર્ણાવતી એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય હેમાંગભાઈ હર્ષદભાઈ શાહ છેલ્લા 5 વર્ષથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીમાં ખજાનચી તરીકે કામ કરે છે. રાજકીય પક્ષોને મળતા ડોનેશન પર ઇન્કમટેક્સમાંથી 100% રિબેટ મળે છે અને કેટલાક ગઠિયાએ સોશિયલ મીડિયા પર એનસીપીના નામે એક બેંક અકાઉન્ટની માહિતી મૂકી હતી અને તે અકાઉન્ટમાં એનસીપીના નામે ડોનેશન ઉઘરાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ વાત ધ્યાન પર આવતા હેમાંગભાઈ શાહે તપાસ કરતા જ અકાઉન્ટ નંબર એનસીપીના નામે સોશિયલ મીડિયામાં વહેતો કરવામાં આવ્યો હતો તે અકાઉન્ટ નંબર બંધન બેંકનો હતો. આટલું જ નહીં, આ અકાઉન્ટ નંબર પર ડોનેશન કરનારને એનસીપીની બનાવટી સ્લીપ પણ આપવામાં આવી હતી, જેથી આ અંગે હેમાંગભાઈ શાહે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ગઠિયા ટોળકીએ એનસીપીના નામે બંધન બેંકમાં અકાઉન્ટ ખોલાવ્યું હતું, ત્યારબાદ તે અકાઉન્ટ સાથેની ડોનેશનની વિગતો સોશિયલ મીડિયા પર વહેતી કરી હતી. આ અકાઉન્ટમાં ડોનેશન આપનારને એનસીપીની નકલી સ્લીપ પણ આપવામાં આવી હતી. આ દરમિયાન આ કામ કોઈ એક વ્યક્તિનું નહીં પરંતુ આ કૌભાંડમાં કોઈ ગઠિયા ટોળકી સામેલ હોવાની શંકાના આધારે તે દિશાબદ્ધ તપાસ શરૂ કરાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બંધન બેંકમાં એનસીપીના નામે કોણે ક્યારે અકાઉન્ટ ખોલાવ્યું હતું, તે માટે કયા ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, તેમજ અકાઉન્ટમાં અત્યાર સુધીમાં કોણે કેટલા પૈસા ડોનેટ કર્યા તે સહિતની માહિતી બેંક પાસેથી મંગાવવામાં આવી હતી. साइबर क्राइम पुलिस स्टेशन पे एनसीपी के जो ट्रेजर है उनके द्वारा एक एफआईआर रजिस्टर की गई थी, जिसमें उनके ध्यान में यह आया था कि कुछ लोग सोशल मीडिया में एनसीपी के नाम पे एडवर्टाइजमेंट देके अगर आप इनकम टैक्स में रिबेट अगर लेना चाहते हो तो आप जो भी फंडिंग करोगे वो आपको वापस मिल जाएगा और उसका एक कमीशन लेके लोगों से पैसा ले रहे थे और उसके अगेंस्ट में ये एफआईआर रजिस्टर करने में आई थी. तो साइबर क्राइम पुलिस स्टेशन में आईपीसी और आईटीआई के अलग अलग सेक्शन के अंदर एफआईआर रजिस्टर के हमने आगे जो उसका मेन अक्यूज है मोहम्मद आमिर शेख उनकी अभी अरेस्ट की है और आगे की इन्वेस्टिगेशन हम कर रहे हैं. सर किस तरह से ये पूरा स्कैम जो चलाया करते थे, किस तरह का ये अकाउंट इन्होंने बनाया था, किस नाम से बनाया था, लोगों को धोखे में डालने के लिए इन लोगों ने जो एनसीपी है तो वो एक्रोनिम से ही मिला जुला था कि एक कंपनी और डमी फर्म रजिस्टर कर दी थी जिसका नाम था नेचर सीरियल पैकेजिंग से खुला गया था, जो कि रियल में नेशनल कांग्रेस पार्टी के नाम से नहीं था. फिर वो ये सोशल मीडिया में एडवर्टाइजमेंट देते थे नेशनल कांग्रेस पार्टी के नाम पे, जो बैंक अकाउंट और आईएफएससी कोड था वो एक्चुअली नेचर सीरियल पैकेजिंग का वहाँ पर डाला जाता था. फिर लोगों को जो कोई भी लोग अगर कॉन्टेक्ट करते थे उनको ये बताया जाता था कि आप जो भी फंडिंग होगी आपको वापस मिल जाएगी और उसमें से इन लोगों का कमीशन लिया जाता था. जनरली अभी तक प्राइवेट इन्वेस्टिगेशन में ये पता चला है कि 5-10% जो भी फंड आता था उनका कमीशन कट करके ये लोगों को वापस वो पैसा दे देते. लोगों को चूना लगाया है, कितना पैसा वसूल किया है अब तक इन्वेस्टिगेशन में ये सामने आया है कि अब तक 86 लोगों के साथ अप्रोक्सीमेटली 2,80,00,000 जितना फंडिंग इन लोगों ने रेज किया था वहाँ पे, जिसमें से अगर हम उसका कमीशन 5-10% देख ले तो 10-15 लाख जितना इन लोगों ने फ्रॉड किया है. तो और किस दिशा में आप जांच करेंगे और क्या ये पूरा कोई गैंग है, किस तरह से ये ट्रांजेक्शन करवाया करते थे, रिसिप्ट क्या दिया करते थे? ये जो रिसिप्ट देते थे वो उन लोगों ने ऑनलाइन या तो अपने सोर्सेज के थ्रू एनसीपी की जो ओरिजिनल रिसिप्ट थी ऐसी एक फेक रिसिप्ट बनाई थी. जो भी लोग डोनेशन देते थे उनको वो रिसिप्ट दी जाती थी फेक रिसिप्ट. और अगर आगे की इन्वेस्टिगेशन हम इसके अकाउंट की जांच कर पड़ताल कर रहे हैं, क्या और कोई पार्टी के नाम से ये लोग ऐसा कोई फ्रॉड कर रहे थे या जितने भी विक्टिम को है उनको बुला के इनके साथ उनका स्टेटमेंट और आगे की इन्वेस्टिगेशन की जाती है. सर जिस अपराधी को पकड़ा है आपने, क्या वो गुजरात का है या कोई अदर स्टेट का है? जो मेन अक्यूज हमने पकड़ा है वो अहमदाबाद का ही है और उनके साथी की तलाशी है. सर वो क्या कामकाज करता है कुछ उसके बारे में? वो बेसिकली 11th फेल है
और उसके बाद इवेंट ऑर्गेनाइजेशन का काम करता था और रिसेंटली वो एक फाइनेंस कंपनी में डीमैट अकाउंट का खोलने का काम कर रहा था। ऐसा कुछ उसने बताया कि ये आइडिया कैसे आया उसे से? नहीं, वो जनरली आजकल जो गूगल और ऑनलाइन सर्च करते हैं, जैसे अभी जनरल इलेक्शन सामने आ रहे थे, उनके माइंड में ये आया था कि ये वो एक किसी और का नाम दे रहा है, कि एक फिक्टिशियस नेम है, कि उसने मुझे आइडिया दिया था, लेकिन वो हमें गुमराह करने की भी कोशिश हो सकती है, तो उस बारे में आगे इन्वेस्टिगेशन कर रहे हैं।